જામનગરમાં નશાકારક ચોકલેટ બજારમાં વેચાતી હોવાનું પ્રકાશમાં આવતા ખળભળાટ થયો છે. મેટ્રો સિટીમાં ચોકલેટ સહિતના ખાદ્ય પદાર્થોના નશાના મિશ્રણનો કાળો કારોબાર ચાલે છે એ હવે જામનગર સુધી પણ પહોંચી ગયો છે એમ કહી શકાય. જામનગર એસઓજીએ દિગ્વિજય પ્લોટ 58માં ઉમંગ પાન તથા પાયલ પાન નામની દુકાનોમાંથી નશાકારક ચોકલેટનો જથ્થો ઝડપી પાડ્યો છે. આ બંને દુકાનોમાં નશીલી ચોકલેટનું વેચાણ થતું હોવાનું પ્રકાશમાં આવ્યું છે. જ્યારે રામસિંહ ગોજિયા નામના સપ્લાયરના રહેણાંકમાંથી પણ પોલીસે નશા મિશ્રિત ચોકલેટનો માતબર જથ્થો પકડ્યો છે. કુલ રૂપિયા 34,305 કિંમતની 21,805 ચોકલેટ કબજે કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આજે વન ડે ક્રિકેટ વર્લ્ડ કપમાં ભારતનો પાકિસ્તાન સામે ભવ્ય વિજય થતાં જામનગરમાં ધમાકેદાર ઉજવણી કરવામાં આવી હતી. મેયર વિનોદભાઈ ખેમસુરિયા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન નિલેશભાઈ કગથરા, દંડક કેતનભાઈ નાખવા, શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર વિમલભાઈ કગથરા સહિતના આગેવાનોએ રણજીતનગરમાં વિરાટ સ્ક્રીન પર મેચ નિહાળી હતી અને ભારતના વિજય પછી સરદાર પટેલની પ્રતિમા પાસે તિરંગો લહેરાવી ઉજવણી કરી હતી. બીજી તરફ હવાઈ ચોકમાં પણ આતશબાજી અને દેશભક્તિ ગીતો સાથે તિરંગો લહેરાવી ઉજવણી કરવામાં આવી હતી. જામ્યુકોના વિપક્ષી નેતા ધવલભાઈ નંદા સહિતના આગેવાનો ઉજવણીમાં સામેલ થયા હતા. ગરબા રમતા રમતા ખેલૈયાઓને હાર્ટ એટેક આવ્યાના ઘણા બનાવો સામે આવ્યા પછી રાજ્યમાં ગરબાના સ્થળે ઇમરજન્સી મેડિકલ સુવિધાઓ રાખવાનું પગલું સરકારે ભર્યું છે. જામનગર 108ના જિલ્લા મેનેજર જયદેવસિંહ જાડેજાના જણાવ્યા અનુસાર જામનગર શહેરમાં 8 સ્થળ તેમજ જિલ્લાના અન્ય વિસ્તારોમાં 18 સહિત જિલ્લાભરમાં કુલ 26 ગરબા આયોજનોના સ્થળોએ 26 એમ્બ્યુલન્સ કુલ 80 કર્મચારી સાથે તૈનાત રહેશે. હાલના સાંસદ પૂનમબેન માડમના આમંત્રણને માન આપીને અભિનેતા આયુષ્યમાન ખુરાના આવતીકાલે પ્રથમ નોરતે જામનગરના અતિથિ થશે. તેઓ શહેરના વિવિધ ગરબા આયોજનોમાં સામેલ થશે અને ખેલૈયાઓનો જોશ વધારશે. સચોટ સમાચારો સૌથી ઝડપી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો.